જામનગરમાંથી ગઈકાલે એક શખ્સ કાર ચોરીને ભાગી નીકળ્યો હતો, જેને પગલે પોલીસે નાકાબંધી કરી હતી. ધ્રોલ પોલીસે ધ્રોલમાં કાર રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે બેફામ કાર દોડાવી હતી. આખરે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ પ્રકરણનો આરોપી તેલંગાણા રાજ્યનો સંતોષ કુમાર હોવાનું બહાર આવ્યું છે. જામનગર DYSPએ આ પ્રકરણ અંગે માહિતી આપી હતી. ગઈકાલે સિટી સી ડિવિઝન જામનગરમાં એક ઘટના એવી બનેલી કે જે એક સિનિયર સિટીઝન હતા ભાઈ, જેઓ સર્વસેક્શન રોડ પાસે આવેલી એક બેકરીમાં સામાન ખરીદવા પોતાની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા હતા. ત્યાં સામાન લેતી વખતે થોડીવાર માટે તેઓ ગાડી ચાલુ રાખી અને ગાડીમાંથી ઉતરી અને ચાવી ગાડીમાં જ રાખીને સામાન લેવા ગયેલા. એ સમય દરમિયાન કોઈ અજાણ્યો વિષમ તેમની ગાડી હકારી મૂકી અને સ્પીડમાં ત્યાંથી જતો રહેલો હતો. એટલે આ બાબતનો ગુનો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 379 મુજબનો ચોરીનો ગુનો દાખલ થયેલ છે. આ બાબતમાં એવું છે કે જેવી આ સમાચાર મળે ત્યારે સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવેલો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ શહેરના એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી, પરંતુ ત્યાંથી પણ એ ચકમો આપીને ભાગી ગયેલો હતો. જ્યારે આગળ જઈને ધ્રોલ પોલીસ સ્ટેશન, જામનગર જિલ્લાનું ધ્રોલ પોલીસ સ્ટેશન પાસે એમને આંતરી અને સારી રીતે એમને પકડી પાડવામાં આવ્યો છે ચોરને. જી, જે મને માહિતી મળી છે એ મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના PSI પનારા સાહેબને આંગળીના ભાગે છે જી ચાક પહોંચેલી છે. જામનગરમાં બેડી ગેટ પાસેના શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં આજે વિરાટ માર્કર પેન બનાવવામાં આવી હતી. આ માર્કર પેન વિશ્વની સૌથી મોટી માર્કર પેન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે અંગે ચકાસણી માટે આજે ગિનિસ બુકની ટીમ પણ જામનગર આવી હતી. શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ 27 વર્ષ ત્યાં કાર્યરત છે. અમારી ટીમ દ્વારા દર વખતે અલગ અલગ લોક મેસેજ આપતા હોય છે, તે માટે થઈને અમારી ટીમ દ્વારા આ વખતે શિક્ષણ એજ્યુકેશનને લઈને એક વિશ્વની સૌથી મોટા મોટી માર્કર પેન બનાવવામાં આવેલી છે. તે અમારી ટીમ દ્વારા 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો એક પ્રયત્ન કરેલ છે. આ માર્કર પેન છે, તેની લંબાઈ છે તે 24.5 ફૂટ જેટલી છે અને તેનો ડોક્યુમેન્શન અને સર્વે રિપોર્ટ ગિનિસ બુકને આપી દેવામાં આવેલ છે. જામનગર જિલ્લાના સિદ્ધસરમાં આવેલ શ્રી ઉમિયા માતાજીનું મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જામનગરથી છેલ્લા 3.5 દાયકાથી સિદ્ધસરની પદયાત્રા યોજાઈ છે. આ વર્ષે 37મી પદયાત્રા અંતર્ગત તળાવની પાળે શ્રી બાલાહનુમાન મંદિર પાસેથી રથ પૂજન કરી પદયાત્રીઓએ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.